અમદાવાદના શહેરીજનો સાવચેત રહેજો. શહેરના રોડ ઉપર ગમે ત્યારે ભૂવો પડી શકે છે. મુમતપુરામાં ભૂવા સાથે રોડ પણ બેસી ગયો. ભૂવામાં પાણી બેક મારતા ગટરના પાણી ફરી વળ્યા. આજુબાજુના વિસ્તારમાં ગટરના પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે. એક બેરિકેડ લગાવીને કામ કર્યાનો સંતોષ માની રહ્યું છે તંત્ર. બાજુનો રોડ બેસી ગયો છે, છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. ત્યારે અમદાવાદના શહેરીજનોએ હવે સાચે જ સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે પ્રી મોન્સૂનના જે દાવા કરવામાં આવ્યા છે એ દાવા અત્યારે માત્ર કાગળ પર દેખાઈ રહ્યા છે. જે કામગીરી છે આ કામગીરી ક્યાંય દેખાતી નથી. વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ આ વરસાદે પહેલી અસર પણ વર્તાવી દીધી છે. અમદાવાદ શહેરમાં વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ સમસ્યાઓ વિરામ ક્યારે લેશે તે એક મોટો સવાલ એટલા માટે જોવા મળી રહ્યો છે કે અહીંયા વરસાદી પાણીનો નિકાલ તો ઠીક, પરંતુ આ ગટરના પાણી પણ હવે બેક મારતા નજરે છે તે પડી રહ્યા છે. હવે શહેરીજનોની મુશ્કેલીમાં સતત વધારો વરસાદી પાણીની સાથે સાથે ગટરના પાણી જે બેક મારે છે તેને લઈને જોવા મળી રહ્યો છે. દુર્ગંધ મારતા પાણીમાંથી શહેરીજનો પસાર થવા માટે મજબૂર છે તે બનેલા જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે દર ચોમાસે આ જ પ્રકારની હાલાકીનો સામનો શહેરીજનોએ કરવાનો વારો આવતો હોય છે. ત્યારે પ્રશાસનને પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ આ કામગીરી પ્રજાના પ્રશ્નો પ્રશાસન ક્યારે સાંભળશે તેને પણ લઈને એક સવાલ ઉઠી રહ્યા છે. મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં ગઈકાલે પડેલો વરસાદ અને વરસાદી પાણીનો તો નિકાલ થાય તે પહેલાં જ ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે અને શહેરીજનોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે સાઉથ બોપલ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ તો થતો નથી અને સાથે સાથે આ જ પ્રકારે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સમસ્યાનો સામનો શહેરીજનોએ કરવાનો વારો આવ્યો છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.